જમ્મુ કાશ્મીરમાં 370-35 એ કલમ હટાવતા દેશભરમાં જશ્નનો માહોલ જામ્યો છે. ત્યારે અમરેલીના બગસરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના આ નિર્ણયને ભારતીય જનતા પાર્ટી દ્વારા વધાવવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા શહેરના ગોંડલિયા ચોક ખાતે વંદે માતરમના નારા સાથે ભારતનો ઝંડો ફરકાવી ખુશી વ્યક્ત કરી હતી. લોકસભામાં લાંબી ચર્ચા બાદ આ નિર્ણયનો અંત આવ્યો હતો અને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી અને લદ્દાખને અલગ કરવામાં આવ્યું હતું, જેને લઈને દેશવાસીઓમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો છે. ત્યારે બગસરા ખાતે પણ મોદી સરકારના આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો અને નગરપાલિકાના ઉપપ્રમુખ નીતિશભાઈ ડોડિયાના અધ્યક્ષસ્થાને ભાજપ કાર્યકર્તાઓ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા ભારતનો ઝંડો ફરકાવી અને ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના બંને સપૂતો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે રાજ્યસભામાં જે 370મી કલમ અને આર્ટિકલ 35A ને હટાવીને જે ઐતિહાસિક નિર્ણય લીધો છે, નિર્ણયને વધાવવા બગસરાવાસીઓ અને બગસરાના તમામ નાગરિકોએ આ વિજય ઉત્સવને મનાવવામાં આવ્યો. સાધુ સંતોની હાજરીમાં આ ભારતીય તિલક કરીને આ સમગ્ર કાર્યક્રમને કેસરિયું કરાવીને ભારતના ઝંડા બુલંદ કરીને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે આ વિજય ઉત્સવ મનાવેલ અને ઐતિહાસિક જે આપણો કદમ લીધું છે આ બંને નેતાઓએ, એમને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી.